નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો મિત્રો, વાલમભાઈ ગયા હતા ભાવનગર SK રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. વાલમભાઈના એક મિત્ર છે મુકેશભાઈ સરવૈયા, એમનું ડબિંગ કરાવવા માટે. તો મિત્રો, ત્યાં વાલમભાઈના ઘણા બધા બ્લોગર મિત્રો ભેગા થયા હતા. તો હાલો મિત્રો, વાલમભાઈએ પણ ત્યાં એક બ્લોગ બનાવ્યો છે. ઘરે આવીને એને મને કીધું કે આર્યન તરાટો એક મસ્ત બ્લોગ બનાવ્યો છે, તું જોઈ લેજે. તો મિત્રો, વાલમભાઈ મસ્ત બ્લોગ બનાવ્યો છે, એટલે હાલો મિત્રો હવે આપણે એ બ્લોગ જોઈએ કે વાલમભાઈએ ત્યાં SK સ્ટુડિયોમાં શું કર્યું છે. માલો તો જોઈએ. ઓ સા, પાણી આવી ગયા છે. કોની તરફથી આવ્યા ખબર? જો આ ભાઈ, આ ભાઈ તરફથી સા પાણી આવ્યા છે. બધા ઓખો છો, મુકેશભાઈ સરવૈયા, જય માતાજી ભાઈ. એનું એનું ગીત આવ્યા છે દોસ્તીનું. તો એનું ડબિંગ કરવા આવ્યા છે અત્યારે ભાવનગર SK ભાઈ સ્ટુડિયોમાં. બેકગ્રાઉન્ડ મ્યુઝિક એન્ડ ડબિંગ. તો બીજા બધા મહેમાન આ જો દસ ઉપર, આ ઓપરેટર છે અને હું મુકેશભાઈ. તો ગીત કેવું ગવાનું તમારું? ગીત આમ તો જવો પરેશભાઈ, કારણ કે તમે મહેનત બહુ જોરદાર કરી છે, એમાં ડાયરેક્શન તમે કરેલું છે, અત્યારે ડાયલોગ કરવા આવેલા છે, એ ડબિંગ તો એમાં પણ તમને બોલાવ્યા હતા, અને જોરદાર મહેનત રહી છે બધાની. અને એવી પ્રાર્થના કરીએ કે બધાને ઓડિયન્સને ગમે, તમારા મિત્રો મારા મિત્રો બધાને ગમે, આશા કરીએ છીએ. બાકી મહેનત કરી છે, પછી તો હાલે ન હાલે તો આપણી ઉપર હોય નહીં. હા, એ તો બધું ઓડિયન્સ ઉપર હોય છે, તો બધા ઓડિયન્સ વધારી દેજો મુકેશભાઈના ગીતને. બાકી આ એક મહેમાન આવ્યા છે, નવા નવા સિંગર છે, અવાજ સારો છે. અને કાજલબેન મેહરિયાને ફોલો કરશે ને બેન, એટલે ભવિષ્યમાં બીજા કાજલબેન મેહરિયા જેવો અવાજ આવશે એમનો. બોટાદના વતની છે અને અહીંયા આવ્યા છે સ્ટુડિયોની મુલાકાતે SK ભાઈ. ત્યાં તો અહીંથી લોન્ચ થશે એવું લાગે છે. અને SK ભાઈ જો ઉભાઈ હા, અને બાજુમાં અમારે જો રોહિતશાળાના એક્ટર છે, રોહિતશાળાનું ઘરાણું કહેવાય છે ને એવા હર્ષિતભાઈ. એ બધા નવા નવા કલાકારો બધાને લાવ્યા છે ને અહીંયા SK ભાઈ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરીને હવે આનંદ કર્યા છે બધા. આમાં બાકી તો આમાં શું હોય, યુટ્યુબ છે, દરિયો છે, હવે સાંસ બોલે ભાઈ કેવું છે. હે, આમાં કાંઈ કોઈનો એવું તો છે નહીં કે ભાઈ પરમિશન લેવાની એવી. એટલે અત્યારે એવું થઈ ગયું છે, યુટ્યુબ એ તમારું પ્લેટફોર્મ, તમારું ઘરનું સ્ટેજ એટલે યુટ્યુબ. પહેલા આમ થાય બને બને એ નાખ્યું, પણ રિલીઝ ક્યાં કરવું? તો હારા મારું પ્લેટફોર્મ છે યુટ્યુબ, એટલે હવે ગીતો બનાવજો. બાકી મુકેશભાઈ ક્યાં ગયા? તમારી હારે છે ને તમારી મિત્રનો રોલ કયો છે? આ મુકેશભાઈ સરિયાનું ગીત છે ને, જે એમાં જે મિત્રનો રોલ કયો. જો અમારે આનું જે કે લાઇફસ્ટાઇલ વ્લોગ એવું આવે છે, અને વચ્ચે બેઠા ભાઈ બધા બ્લોગર યુટ્યુબરો છે, અને મુકેશભાઈ ના ગીતમાં કરી નાખે શીખવાનું હોય ને, બાકી વ્લોગ માં તમને ખબર ને તમામ વાળ હંકા કરે આમ મુકેશભાઈ, તમે હમણાં એક ઇમોશનલ વ્લોગ બનાવી નાખ્યો હતો. મોટા પુરાભાઈ ઈ ઘણી વાર શૂટિંગ માં ઘેરે વયા જાય, પછી મારા હિરોઈન જે કામ કરે બધા કૃષ્ણા ઝાલા જન્મ માલા
અમુક અમુક બીપી લો થઈ જાય, પછી લીંબુ પાણી પાવા આપણે, કારણ કે આપણે વસ્તુ બમ્પર આપતા હોય, આપણા પરિવારને બતાવવા નથી, બધાને બતાવવાની હોય. એટલે આપણે એમ નથી કહેતા કે આપણે જેટલું કરવી એટલે સારું જ લાગે, સારું જ બની જાય, પણ પહેલા આપણે બનાવી એવું કે આપણને જોવું ગમે. આપણને જોવું ગમે તો બીજાને ગમે, એટલે થોડુંક આપણે ભીની કરવી બધા કલાકારોને. હા, વાત એમ છે. એટલે આ જનકભાઈ ને એવું થયું, વાલંબા છે ને બહુ ભાઈ તેજ મગજ નો માણસ, એને એવું થાય. મને તમની વાત, તમારી વાત મને બહુ ગમે. ઘણી વાર એવું શબ્દ સાંભળો એટલે મને મજા જ આવે, કરે તમને ગમે એમ કે વાલંભાઈ ગમે તમને કે ફોન મારે આવે ને હલો કે તો આ જનકભાઈ નું ટિપિંગ પૂરું થયું છે. મુકેશભાઈ તમારું બાકી છે? હા, મારું બાકી છે. હજી ડીકે ભાઈ નું જે શરૂ છે, જનકભાઈ જેકે લાઈફ સ્ટાઈલ, મુકેશભાઈ, એ બધા આજ મારી ઝપટા ચડી ગયા ડબિંગ માં શું લાગ્યું ફેર? બહુ મજા આવે રીલ માં. તો હવે જરી કમ તો રહ્યા, ડબિંગ હોય ને તો બહુ હાર્ડ પડે એમ, બહુ વાર લાગે. ઠીક, આમ આમાં કોઈનું ના આવે, આમાં તમને જે આવડતું હોય ને એનું હાલે. પેલું તો રીલ તો એવી આવે કે કોક ના ઉપર લાઇટિંગ માં ભાઈ આવું. આ ડીકે ભાઈ ખાણી માં લઈને જવા, કોક ની રીલ ઉપર પરફોર્મન્સ કરતા રહે, અત્યારે એના ઓડિયો ઉપર પરફોર્મન્સ કરવાનું એવું. ત્યાં ખબર પડી ડીકે ભાઈ ને કે હવે ખરા કરી ના ખેલ છે. પણ ડીકે ભાઈ પરફોર્મન્સ સારું કર્યું, એનું ડબિંગ એની જાતે માર્યું છે. એટલે એવું નથી કે રીલના કલાકાર છે, પોતાનું ડબિંગ મારી અને એને પરફોર્મન્સ બતાવ્યું છે અને એક્ટિંગ હારી કરી છે ગીતમાં, મુકેશભાઈ સરવૈયાના ગીતમાં. એટલે ગીત જોઈજો ડીકે ભાઈ. એમ કદાચ ગીત આવ્યું તમારું? હા, એક આપણે યોગેશભાઈને ઓલામાં એક આવ્યું હતું રામા પીરનું. હા, એમાં આવ્યું હતું. પછી અમારે એક બીજું એક હતું સોંગ, અમારે ભાવેશ કંટારે ચામુંડવાનું હતું એમાં એક હતું. હા, અને પછી એક હરર મહાદેવ નું, એમાં મહાદેવ નો રોલ મેં કર્યો હતો. આકાશ કંટારી એનું હતું. તો આ ઘણા બધા ગીતો આવ્યા છે અને હવે પાછું અત્યારે નવું આવે છે. કઈ શરમ આવે આપણે? હવે આવે મિલન ડિજિટલ. મિલન ડિજિટલ માં તો ડીકે ભાઈ ગોરી ટપોરી નો રોલ કર્યો. ટપોરી ભાઈ માર ખાતા હતા? માર નો ખાતા. ભાગે આવી છો? ભાગ્યા. ભાગે ડીકે ભાઈ ભાગે વાત પાછા. એટલે જોજો કેવા ભાગ્યા એવું છે. કોમેડી વિલન બન્યા છે મુકેશભાઈ સવેરાન શરણ. મિલન ડિજિટલમાં જોઈ લેજો બધા, બરોબર ને? હા, સારું. તો ડીકે ભાઈ ગોરીને જે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, જે સોશિયલ મીડિયા સાઈડો છે એમાં બધા સપોર્ટ કરતા રહેજો અને આવા નવા તમને મનોરંજનના વિડીયો બધા ફિરસતા રહેશે. તો મિત્રો, અહીંયા હું મારા બ્લોગને એન્ડ કરું છું. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને જો ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આવતા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.